તો સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપી છે. સુરત આવેલા ચૌહાણે આક્ષેપ કર્યો છે કે આ લોકતંત્રની હત્યા છે, દેશની આ છેલ્લી ચૂંટણી જીતવા ભાજપા ઓપરેશન કરે છે તેવો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કે જો હમારે પ્રત્યાશી થે ઉનકે સાથ ક્યા ઉન પે દબાવ આયા ક્યા હુઆ પતા નહીં, લેકિન ઉનકે પ્રત્યાશી ઉનકે સમર્થક જો જે ઉનકો સબકો એકદમ પતા નહીં દબાવ ડાલા, હમારી પાર્ટીને પોલીસ કમ્પ્લેન તો કી હૈ. ઉસકે બાદ જો સાત આઠ અલગ સે લોગ થે ઉનકો ભી હાઇજેક કરકે ઉનકો ભી દબાવ ડાલ કે ઉનકો ભી વિડ્રો કરકે ડિક્લેર કર દિયા, ક્યા યે જનતંત્ર કી હત્યા નહીં હૈ? અબ કબ તક કહાં તક જાયેંગે? સુરત કા જો હાલ યહાં પે જો લોકસભા મે જો હુઆ એ પૂરી તરહ સે જનતંત્ર કી હત્યા. યે ચુનાવ હી પૂરા જનતંત્ર બચાને કા હૈ, લોકશાહી કો બચાને કા હૈ. ઓર હમે આશંકા હૈ કે અગર ગલતી સે વો નહીં આયેંગે, હમે વિશ્વાસ અબ હો ગયા હૈ કે ગલતી સે અગર મોદીજી ફિર સે જીતે થે, ફિર સે પ્રધાનમંત્રી બને થે, તો ફિર ઉસકે બાદ કોઈ ચુનાવ નહીં હોગા, કોઈ ચૂંટણી નહીં હોગી, કોઈ કિસી કો પાર્લામેન્ટ મે કોઈ બાત કરને કી ઇજાઝત નહીં હોગી, આપ બાત કરોગે તો બહાર નિકાલ દિયા જાયેગા. તો યે તો સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં તપાસ થઈ રહી છે. મુંબઈ પોલીસના બે દિવસથી સુરતમાં ધામા છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન યથાવત. ગઈકાલે તપાસમાં નદીમાંથી કાર્ટીસ મળી આવી હતી. શોધકર્તા નદીમાંથી એક પિસ્તલ અને એક મેગેઝીન મળ્યા. 24 કલાકમાં હથિયારોની શોધ થઈ. પોલીસને બે રિવોલ્વર અને ચાર મેગેઝીન મળી આવી. 17 રાઉન્ડ મળ્યા. આરોપીએ ભૂત જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું અને આ કેસમાં તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું. મુંબઈ પોલીસે કચ્છના ભૂજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી બે આરોપીને દબોચ્યા હતા. જોકે બંને આરોપીને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ હતી, જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગ કેસમાં રેલો હવે સુરત સુધી પહોંચ્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ભૂજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક હાલ તપાસમાં જોડાયા છે. સ્પેશિયલ ઓપરેશન યથાવત છે. સલમાન ખાનના ઘર બહાર જે ફાયરિંગ થયું, જેમાં હવે તે કનેક્શન સુરત સુધી પહોંચ્યું છે. કચ્છ બાદ હવે તપાસ સુરતમાં થઈ રહી છે, કારણ કે તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીઓ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. એક રિવોલ્વર અને એક મેગેઝીન તાપી નદીમાંથી મળી આવ્યા છે અને હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ ગઈકાલથી સુરતમાં છે અને સુરતમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરવામાં આવ્યું, જેનો હવે તાર સુરત સુધી જોડાયેલો છે. સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, હવે જે તપાસ થઈ રહી છે તે સુરતમાં થઈ રહી છે, તપાસમાં શું સામે આવ્યું છે? બિલકુલ, સલમાન ખાનના ઘરે જે પ્રકારે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને આરોપીઓને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કચ્છ ભુજ ખાતેથી ઝડપી પાડ્યા હતા. પણ આરોપીઓ દ્વારા એ જે અત્યારે ફાયરિંગમાં વપરાયા હતા તે સુરતની તાપી નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેને લઈને છેલ્લા 48 કલાકથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સુરત પહોંચી છે અને તાપી નદીમાં મરજીઓ સાથે જે હથિયારો છે તેને શોધવાની કામગીરી કરી રહી હતી. જોકે ગઈકાલે એક પિસ્તોલ અને એક મેગઝીન મળ્યા બાદ આજે બીજા દિવસ બી સતત શોધવાની કામગીરી ચાલતી હતી. એટલે કે આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં બે પિસ્તોલ, ચાર મેગઝીન અને 17 રાઉન્ડ પોલીસે તાપી નદીમાંથી મેળવી લીધા છે. અને કહી શકાય કે થોડું ઘણું હજુ બે હોસ્ટેજ બાકી છે, તે મોડી સાંજ સુધીમાં શોધી કાઢ્યા બાદ મુંબઈ ટીમ પોલીસની ટીમ મુંબઈ જવા માટે રવાના થશે. હાઈ પ્રોફાઇલ કેસ હોવાને લઈને પોલીસ દ્વારા સતત છેલ્લા બે દિવસથી તાપી નદીમાં શોધખોળ કરવામાં આવી રહી હતી. આ અત્યારે બિલકુલ બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. વાત અમરેલીની. અમરેલીની કે કોમર્સ કોલેજ કેમ્પસમાં કોલેજના એક વિદ્યાર્થીનીએ વિદ્યાર્થીની છેડતી બાદ હુમલો કર્યો. છેડતી બાદ વિદ્યાર્થીનીને માર મારનાર વિદ્યાર્થીનું નામ મહાવીરવાળા છે, જે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. માલીલા ગામનો રહેવાસી છે. વિદ્યાર્થીની અને મહાવીરવાળા વચ્ચે સામે જોવાને લઈને માથાકૂટ થઈ હતી, જેનો રોષ રાખી મહાવીરવાળાએ પરીક્ષાનું પેપર પૂરું થતા પાર્કિંગ એરિયામાં જઈ વિદ્યાર્થીનીને વાળ પકડી ઢસડી ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં, મહાવીરવાળાએ વિદ્યાર્થીનીને બચાવવા
વચ્ચે પડેલી એક અન્ય વિદ્યાર્થીનીને પણ છેડતી કરી હતી અને સમગ્ર ઘટનાના જે ફૂટેજ જે છે તે સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. ચકચાર મચાવતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં સમગ્ર ઘટના જોઈ શકાય છે કે આ વિદ્યાર્થી વિદ્યાર્થીની પર કેવી રીતે હુમલો કરે છે. આ મામલે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે મહાવીરવાળાને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીને સામુ જોવા બાબતે માથાકૂટ આગલા દિવસે થઈ હશે, તો એ દિવસે મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યો હતો. એ વિદ્યાર્થીએ બાંયધરી આપી હતી કે હવે એ વિદ્યાર્થીની સાથે મારે કાંઈ છે નહીં અને હું એને કાંઈ કરું નહીં. એ સમજાવીને મેં મોકલ્યો કે તરત જ બીજી જ મિનિટે ત્યાં બૂમાબૂમ થઈ, એટલે હું ત્યાં દોડીને ગયો. ત્યાં ગયો ત્યારે બધું પૂરું થઈ ગયું હતું અને એ બધી જ મેટર સીસીટીવી કેમેરાની અંદર સેવ થયેલી છે. જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો તને ઘરેથી જવો આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેને ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે, જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ. તો વડોદરામાં બાલાજી હોસ્પિટલની એક ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવેલી મહિલા અને બાળકનું મોત નિપજ્યું છે. ગોત્રી વિસ્તારની અંકિતા બરવા નામની મહિલા 21 તારીખથી દાખલ હતી. હોસ્પિટલમાં દાખલ થયા પછી તબીબે કોઈ પણ રૂટીન ચેકઅપ કર્યા ન હતા. મુખ્ય તબીબ ગેરહાજર હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહિલાને ગેસનો પ્રોબ્લેમ થયો અને સારવાર ન મળતા મહિલાનું મોત નિપજ્યું હોય તેવું હાલ સામે આવ્યું છે. रात को उनकी तबीयत बिगड़ गई. कोई भी स्टाफ ही सिर्फ था, डॉक्टर्स नहीं थे. उनको डॉक्टर भी मंडे को इवनिंग में यहाँ पे आई है. वो बाहर गए थे तो यहाँ पे आए थे, तो उनको एक बार भी राउंड लेना चाहिए था जो नहीं लिया है उन्होंने. हवे रातना बे वाजे एमने जेस्टाइटिस थी बराबर. एक तो बिग बेबी हतु प्लस जम्मानो एटले जे प्रेग्नेंसीना पहला 3 महीनामां अने पाछीना 3 महीनामां जेस्टाइटिस थई एटले पेटमां भारेपण थई एटले अमे एमने सीरप आपी જે મ્યુટેન્જેલ કહેવાય, એન્ટાસિડ બરાબર, મ્યુટેન્જેલ આપી અને પેન્ટોસિડનું ઇન્જેક્શન આપ્યું. તો સુરતમાં આયુર્વેદિકના નામે નશાકારક ગોળીઓની હેરાફેરી કરતા એક વ્યક્તિની એસઓજી અટકાયત કરી લીધી છે. પોલીસે આરોપી પાસેથી નશાકારક ગોળીઓ સાથે કુલ 6.5 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ ગોળીઓમાં થતો હોવાથી તેનાથી થોડો નશો થાય છે, જેથી પૈસાની લાલચે ગોળીઓનું વેચાણ કરિયાણા માલિકને આપવા જતો હતો. પોલીસે વધુ તપાસ માટે ગોળીઓ એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. સુરતમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન. 24 કલાકમાં દયા નાયકની ટીમે કરી હથિયારોની શોધ. એક પિસ્તોલ, મેગેઝીન જપ્ત. વાપીમાં આપ નેતાનો પ્લાન, ભાજપ અગ્રણીના ઘરે પડાવી ધાડ. પ્લાન થયો નિષ્ફળ, પકડાયા 9 આરોપીઓ. દાહોદની ધાડપાડું ગેંગનો ખુલ્લો ગુનાહિત ઇતિહાસ. કચ્છ ભુજના કુકમા ગામે સામૂહિક આપઘાતથી અરેરાટી. માતાએ 2 સંતાનો સાથે ટૂંકાવ્યું જીવન. આપઘાતનું કારણ હજુ અકબંધ. ચારુસેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ. સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો.
કુંભણીને ટીકેદાર બનેવી ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું. જોકે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે સુરતમાં મુકેશ દલાલનો ઇતિહાસ સરસતા જોવા મળ્યા અને મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ. જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે મુલાકાત કરી સી આર પાટીલે પણ મુકેશ દલાલના અભિનંદન આપ્યા. મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાના અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણીનું ફોર્મ રદ જાહેર કર્યું. કુંભણીને ટેકેદાર બનેવી ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં, ટેકેદારને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું. 100 એ 100% લડવાના અને જીતવાના દાવા કરનારા મધુ શ્રીવાસ્તવે પાછી પાની કરી લીધી. 18 એપ્રિલે ફોર્મ ભરી આવ્યા પણ છેલ્લા દિવસે જઈને પાછું ખેંચી લીધું. ફોર્મ પરત ખેંચ્યા બાદ શ્રીવાસ્તવે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજના સમર્થનમાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે. હવે તેઓ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું સમર્થન કરશે. ન માત્ર મધુ શ્રીવાસ્તવ પરંતુ તેમની દીકરી નીલમે પણ ફોર્મ પાછું ખેંચી લીધું છે. 18 એપ્રિલે જ્યારે પિતા પુત્રી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે દાવો કર્યો હતો કે વાઘોડિયા અમારું ઘર છે, જે અમે 11 મહિનાના ભાડા કરાર પર આપ્યું હતું. જો કે આખરે મધુભાઈએ હવે દીકરી સાથે પોતાનું પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસના ઉમેદવારનું ખુલીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે. ક્ષત્રિય સમાજ માટે હું જ્યારે ભી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું. વેલકમ બેક. તો અરવલ્લીમાં મોડાસાના સુપ્રસિદ્ધ સ્વયંભૂ ભીડપંચન હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ. સાકરિયા ગામે આવેલી સુતીલા હનુમાન દાદાની પ્રતિમા હાલ આ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે અને તેમાં અયોધ્યામાં રામ મંદિરના પથ્થરો જેવા જ પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તે દાદાની અન્નકૂટ ધરાવાયો તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 200થી વધુ દંપતીએ યજ્ઞ પૂજાનો લાભ લીધો. 25,000થી વધારે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ. હનુમાન જયંતીને લઈને મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. હનુમાનજીના પ્રાગટ્ય દિવસે અહીંયા એક અનોખો માહોલ છે. સાકરિયા ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આજે મારુતિ યજ્ઞનું મોટા પાયે આયોજન થયું છે. 25,000થી 30,000 વ્યક્તિઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાતનું એક સ્વયંભૂ સુતા હનુમાનજીનું એક મંદિર છે. આજે ગુજરાત નહીં પણ ભારતમાં આખું એની ખ્યાતિ પ્રસરી છે. આ એક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. જેમ અયોધ્યામાં રામ મંદિર બન્યું તેમ અહીં પણ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. એ જ પથ્થરોથી, એ જ બંસી પાળપુર પથ્થરોથી આ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આખું ગુજરાત આનંદની લાગણી અનુભવે છે. મોડાસાના સાકરિયા ખાતે ભીડભંજન દેવ મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન જે સુતેલા હનુમાનજીનું જે મૂર્તિ છે દેશમાં આ બીજા નંબરની મૂર્તિ છે. ઔરંગાબાદ બાદ અહીંયા જે પ્રકારે સાકરિયા મંદિર ખાતે આ મૂર્તિ છે. અન્નકૂટનો પ્રસાદ ભગવાનને ધરવામાં આવ્યો છે, ચોકલેટો ધરવામાં આવ્યું છે, કારણ કે ભગવાનનો જન્મદિવસ છે. ભક્તોમાં એક ભાવ છે, ખાસ કરીને જે ભાવ છે ભાવને દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે અને જોઈ શકાય છે કે તમામ પ્રકારનું જે અન્નકૂટમાં પ્રસાદ મૂકવામાં આવ્યો છે, ભગવાન પ્રત્યેનો ભાવ પ્રગટ કરવામાં આવી રહ્યો છે અને હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સાથે જ મારુતિ યજ્ઞનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. 200થી વધુ યુગલ હોય બેઠા છે આયોજનમાં અને ખાસ કરીને આ યજ્ઞ દ્વારા જે સુખ શાંતિ રહે તેવા સંજોગોમાં ખાસ કરીને મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા પણ જે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ મંદિર નિર્માણમાં જે પથ્થરો વપરાઈ રહ્યા છે તે અયોધ્યા મંદિરમાં વપરાયેલા જે મંદિરના જે પથ્થરો છે તેના આર્કિટેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને સુપ્રસિદ્ધ અહીં યાત્રાધામ બનવા જઈ રહ્યું છે તેવા સંજોગોમાં હજારો ભક્તોની ભીડ અહીં ઉમટી રહી છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, અરવલ્લી. હનુમાન જયંતીના ખાસ અવસરે સાળંગપુરમાં કૃષ્ણભંજન હનુમાન દાદાને અન્નકૂટ ધરાવાયો. હનુમાન દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અન્નકૂટમાં ધરાવવામાં આવી. અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી.
ચૈત્રી પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. ચૈત્રી પૂનમના અવસરે માં અંબાના દર્શનનો વિશેષ મહત્વ હોય છે. લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં આવી અને માની આગળ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. મોટા પ્રમાણમાં પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી સાથે ગરબે લઈ આવી અને માતાજી એટલે કે અંબાજીમાં પહોંચે છે. અંબાજીના માર્ગો ઊંચે છે, અંબેના નાદથી ગુંજી ઉઠે છે. અમારો આ ચૈત્રી પૂનમનો સંઘ બહુ વર્ષો જૂનો છે. સ્ટેટ વખતથી અમારો સંઘ આવે છે અને અમારી માનતાઓ ચૈત્રી પૂનમે ધજા ચડાવીને પૂરી કરવામાં આવે છે અને સંઘમાં આવતા બીજા શ્રદ્ધાળુઓને પણ એમની માનતાઓ હોય તો એ પણ ધજાઓ લઈને માતાજીને ચડાવવા આવે છે. અમારી બેન છે, એની દીકરીની બાધા છે અને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ એટલે એમ કે એની અમારી બાધા પૂરી સચાઈ ગઈ છે. દર ચૈત્રી પૂનમે અહીંયા લોકો બાધા પૂરી કરે છે, મન્નત પૂરી થાય છે બધાની. આજે ચૈત્રી પૂનમ છે, ચૈત્રી પૂનમને લઈને અંબાજીનું મંદિર જે છે એ યાત્રિકોથી ઉભરા રહ્યું છે. ત્યારે આપણે સાથે માઈ ભક્ત જે છે એ રાજકોટથી આવે છે અને એમને પૂછવા માગીશું, આપ આજે ચૈત્રી પૂનમના દિવસે અંબાજી ખાતે પધાર્યા છો ત્યારે કેવી આસ્થા લઈને આવ્યા છો અને શું કહેવા માગશો? જય અંબે. ચૈત્રી પૂનમનું એક વિશેષ મહત્વ છે અંબાજી ધામમાં. ખાસ કરીને જે લોકો જે ભક્તોએ પોતાની માનતાઓ બાધાઓ આંકડીઓ રાખી હોય તે આ બાધાની પૂનમ ગણવામાં આવે છે. જેમ ભાદરવી પૂનમનું પણ અનેરું મહત્વ છે, જેમ પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિન છે, એવી જ રીતે ચૈત્રી પૂનમનું પણ બહુ વિશેષ મહત્વ હોય છે. અને આજે ભક્તો બધા દૂર દૂરથી પોતાની માનતાઓ બાધાઓ આંકડીઓ જે માયાની કૃપાથી પૂર્ણ થઈ હોય એ આજે ઉતારવા માટે અને નવી બાધાઓ લેવા માટે નવા સંકલ્પો લેવા માટે અહીંયા મંદિરમાં આવતા હોય છે. અમે પણ નિત્ય દરેક પૂનમ ભરતા હોઈએ છીએ, દરેક પૂનમે માતાજીને શીશ નમાવતા આવતા હોય છે. એમ આજે તમામ ભક્તો આજે જે ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે અને ખૂબ જ ગરમીની સિઝન છે, પરંતુ તંત્ર દ્વારા અને અંબાજી ટ્રસ્ટ દ્વારા સરકારશ્રી દ્વારા ખૂબ સારું આયોજન છે. ઠેર ઠેર પાણીના પરબો મૂકવામાં આવ્યા છે, પંખા છે, એર કન્ડિશન મશીન છે, તો જેનાથી આવનારા ભક્તોને ખૂબ જ સારી એવી રાહતની લાગણી થાય છે અને માના દર્શન ખૂબ આરામથી સારી રીતે થઈ શકે છે. તો જૈન ધર્મના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીના નિર્વાણના 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું અને જેમાં 35 મોક્ષોએ સંસારનો ત્યાગ કરી આધ્યાત્મકનો માર્ગ અપનાવ્યો. જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના બની. મહોત્સવનો પ્રારંભ 18 એપ્રિલે થયો હતો. 5 દિવસીય મહોત્સવમાં દુનિયાભરના ખૂણે ખૂણેથી આશરે 1,00,000 જૈન શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાના કાર્યક્રમની અંદર જે અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવ્યું, જે અધ્યાત્મ પરિવાર દ્વારા જે સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય જિનાલય છે પરમાત્માનું, અદ્ભુત નારકી છે જ્યાં જોઈને લોકોને વૈરાગ્ય થાય, શૌર્યગાથા બનાવી છે, એક એક જે અદ્ભુત નગરીનું જે નિર્માણ થયું છે અને આના દ્વારા ભારતભરના સંઘો આજે વધાર્યા છે. સમગ્ર ભારત વર્ષના તમામ વિઝિટર્સ આવ્યા છે. લગભગ રોજની 1,00,000થી 1.5 લાખ લોકોની અહીંયા વિઝિટ થઈ છે. જૈન સમાજમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે અમદાવાદમાં. ખાસ કરીને 35 જેટલા જે લોકો છે તે હવે મુમુક્ષુ બન્યા છે. આપ જોઈ રહ્યા છો કે જૈન સમાજના તમામ લોકો કે જેમણે સંસાર ત્યાગ કર્યો છે અને ઇતિહાસ રચ્યો છે. સૌથી મોટો જૈન મહોત્સવ થઈ રહ્યો છે અને તેને લઈને આપ જોઈ રહ્યા છો 35 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે. મારી સાથે ખાસ કરીને આયોજક છે અને સમિતિના લોકો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આ 35 લોકો કે જેમણે હવે સંસારનો ત્યાગ કર્યો છે, કયા લોકો છે, ક્યાંથી આવ્યા છે અને ખાસ કરીને તેમના આ નિર્ણય પાછળનો તાત્પર્ય શું છે? જ્યાં સુધી મને સમજ છે ત્યાં સુધી હું એવું કહીશ કે આ લોકો પાસે હરેક વસ્તુ એ હરેક ચીજ એ લોકો પાસે છે જે આપણે લેવા માટે નથી રહ્યા છીએ. એક પણ વસ્તુ એવી નથી. એવા ધનાઢ્ય છે જે 200-300 કરોડના આસામી છે. એક છે તો એ સમજી લો કે સંગીત વિશારદ છે. એક છે તો સ્ટડીઝમાં આખા સેન્ટરમાં આગળ આવેલો છોકરો છે. આટલા બધા હોશિયાર લોકો, આટલી બધી વસ્તુ જેમની પાસે છે ભૌતિક જગતની, એ છોડીને એ લોકો લઈ રહ્યા છે. તો હું એવું બિલીવ કરું છું કે ચોક્કસ અહીંયાથી છોડવા કરતાં કંઈક વધારે એમને મળતું હશે, એમાં એ વધારે આનંદ હોવો જોઈએ. અહીંયા અમે દીક્ષાનો મહોત્સવ જોવા આવ્યા છે. અમને ખ્યાલ આવ્યું કે અહીંયા 35 મોક્ષોની દીક્ષા થઈ રહી છે અને અમને પણ એટલો ઉત્સાહ હતો કે અમે પણ ક્યારે આ દીક્ષામાં જોડાઈએ. અને દીક્ષા જ્યારે અમે નિહાળી તો અમને એવું લાગી રહ્યું છે કે આ દીક્ષા તો જે છોડી રહ્યા છે તો અમારે પણ અમારા આત્માનું કરીને અમારે છોડવું જ જોઈએ અમારે. અને યોગ તિલક સૂરી મહારાજાની આ નિશ્રામાં જે ઇતિહાસ બન્યો છે, 74, 36, 45, 18, 35 કેટલી દીક્ષાઓ થઈ છે. રોજ 8 દિવસે એક દીક્ષા થાય છે અને દરેક સંપત્તિવાન લોકો, ધન્યવાન લોકો આ સંસાર છોડી અને પોતે પોતાના આત્મકલ્યાણ માટે ગુરુ યોગના શરણે જઈ રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18, ગુજરાતી, અમદાવાદ.
તો સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.